બાબરા તાલુકાના વલાડી ગામે ખેડૂતોનો કોરોના વાયરસ અનન્વે પોતાનો તૈયાર થયેલો પાક મરચા ડુંગળી જેવા પાકો પાકી ગયેલા છે ત્યારે હાલ તેની ખરીદી કરવામાં ના આવતા ખેડૂતો મુશ્કેલીમાં। અમરેલીના બાબરા તાલુકાના વાલાડી ગામે ખેડૂતોને કોરોના વાયરસ અંતર્ગત પોતાના તૈયાર થયેલા પાકને કર્યા વિશ્વો તેવી મુશ્કેલી હોય છે। સમગ્ર વિશ્વને કોરોના વાયરસની દહેશત ફેલાવી છે તેવા સમયે બાબરું તાલુકાના વલરાડી ગામે ખેડૂતોને કોરોના વાયરસ અન્વયે પોતાનો તૈયાર થયેલા પાકની ચિંતા મુકાયા છે ત્યારે હાલ 19 મે સુધીનો લોકડાઉન સરકાર દ્વારા વધારાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે અમરેલીના બાબરા તાલુકાના વલારડી ગામે ખેડૂતોની વ્યથા સાંભળી સરકાર સુધી ખેડૂતોની વાડી ખેતરોમાં જઈ છૂટછાટ આપતા ખેડૂતોએ પોતાનો નિષ્ફળ જતો પાક તો બચાવી શકશે પણ તૈયાર થયેલા પાકને ક્યાં વેચવો તે મુશ્કેલીમાં મુકાયા છે તો તેનો નિકાલ કરવા પ્રયાસ હાથ કર્યો। અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી। નામ કિશોરભાઈ દથડિયા, બાબરા તાલુકા પંચાયત ઉપપ્રમુખ। હવે આ લોકડાઉનને હિસાબે અત્યારે ખેડૂતો એટલા બધા હેરાન છે, કપાસ મરચા ડુંગળી એ કોઈને વેપારીને કોઈને લેવો જ નથી। યાર્ડમાં ખેડૂતો વેચવા જાય તો ત્યાં એના ભાવે ફાવે એમ ખેડૂતોનો માલ કાપે છે અને આ લોકડાઉન કરીને તો ખેડૂતની અત્યારે પરિસ્થિતિ બહુ જ વીક થઈ ગઈ। માલ વેચ્યા વગર પૈસા નથી અને હમણાં ચોમાસું નજીક આવે છે, ખાતર બિયારણના પૈસાની જોગવાઈ અત્યારે કંઈ સરકાર એક રૂપિયાનું પાક ધિરાણ કે એવું કંઈ નવું વધારાનું કંઈ આપતા નથી અને ધિરાણ ભરવાના અત્યારે પૈસા ખેડૂત પાસે નથી તો આ માલ વેચવો તો ક્યાં વેચવો। હવે લોકડાઉનના હિસાબે જે સુરતથી લોકો આવે છે અને એને પણ ચાવંડ અત્યારે એવડી લાઈન કરીશ, અમારા છોકરા બધા જે સુરતમાં અટવાણા છે એને હોમ ક્વોરન્ટાઇન કરવા કે શું કરવું એવી રીતના ટૂંકમાં સરકારની અનાવડત છે એના હિસાબે બેફામ અત્યારે હેરાન થાય અને અમારા અત્યારે મજૂરો અત્યાર સુધી અહીંયા હતા અને હવે જ્યારે ચોમાસું શરૂ થવાની તૈયારી છે ત્યારે અત્યારે આજકાલમાં મજૂરોને મોકલવાની તૈયારી કરી પણ એસટીમાં નહીં લક્ઝરીમાં 1500 થી 2000 રૂપિયાના ભાડા વસૂલ્યા। હવે એ ગરીબ માણસો પાસે ખાવાના પૈસા નથી અને એને અત્યારે એમપી મોકલા, હવે અહીંયાથી આવશે નહીં। ટૂંકમાં સરકારની નીતિ એવી છે ખેડૂતોની ખેતી કેમ ભાંગવી, મારે હવે વધારે કાંઈ કહેવું નથી। આ લોકડાઉનના નામે ખેડૂતો